नमस्ते विद्यार्थी मित्रों, चंद्रकांत शेठ संपादित विशिष्ट गुजराती काव्य झलक सौराष्ट्र यूनिवर्सिटी ना सेम वन ना विद्यार्थी पेपर नंबर एक मा भणी रहा छे। एना अभ्यासक्रम संदर्भे पांच कवियो अपना अभ्यासक्रम मा छे। एमाना पहला कवि नरसिंह विषय नी वात अने एना अभ्यासक्रम ने पांच काव्यो ए आपणे पूर्ण करी चुक्या। आज हूँ तमारी सामे बीजा नरसिंहनी साथे ज जेनू नाम लेवाय छे एवा गुजराती साहित्यना प्रखर कवियत्री एवा मीरा विषे तमारी सामे वात करवा जई रही छु। मीराना जे पांच काव्यो अपना कोर्स में छे ए पांच काव्यो ने आधारे अपने मीरानू गुजराती मध्यकालीन गुजराती साहित्य में ज नहीं पण गुजराती साहित्य में पद कवियत्री तरीके एनु केवु स्थान छे ए ज्यारे आपणे चर्चा करवानी थाय त्यारे आपणे एमना पदों विषे विगते जोवुं पड़े। पद कवियत्री तरीके एणे केटली अने केवी सिद्धिओ हासिल करी छे ए जोवुं पड़े अने ए पहेला एमणे एमना जीवन विषे अपने थोड़ी बात जाणवी पड़े मित्रों। केम के कोई पण सर्जक छे आपणे अगाउ पण जोयुं हतुं के ए पोताना समयनु संतान छे, जे ते समयनु संतान छे अने जे वातावरणमां ए सर्जक उछर्या छे एनुं बहु मोटुं योगदान एना सर्जन पर होय छे, बहु मोटो प्रभाव एना सर्जन पर होय छे। एटले मीराबाई ए स्त्री कवियत्रीओमां एनुं एवुं स्थान छे के न भूतो न भविष्यति। तो आवी मीराबाईने कोणे घड्या छे, कया बनावो एमना जीवन में बन्या छे अने एमनुं जीवन ए केवुं हतुं ए निमित्ते आपणे थोड़ीक वात करशुं। आपणे अगाउ जोयुं हतुं एम मध्यकालीन कवियो जे छे एना विषयनी एना जीवन विषयनी कोई ठोस माहिती आपणने प्राप्त થતી નથી, એટલે લગભગ આશરે એમ કહીને આપણે એના સમયની વાત કરવી પડે છે અને એના જીવન વિશે પણ જે કંઈ પણ આપણે જાણીએ છીએ એ કિંવદંતીઓ છે, એ દંતકથાઓ છે, એ મુખોપમુખ ચર્ચાથી અત્યારે આપણા સુધી પહોંચી છે। તો આવી મીરાબાઈ સંબંધી જે થોડીક વાતો છે એના જીવન વિશેની એ હું તમારી સાથે આજે વાત કરવા જઈ રહી છું। એ અનુસંધાને મીરાનું જીવન અને પદ કવિ તરીકે એ જે રીતે પ્રતિષ્ઠિત છે આપણા સાહિત્યની અંદર એના વિશે હું થોડુંક અંગુલી નિર્દેશ કરીશ। મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યની સર્વોત્તમ કવિયત્રી એટલે મીરા। મીરાની પ્રતિભાને ઝાંખી પાડી શકે એવી એનાથી તેજસ્વી કવિયત્રી આજ સુધી ગુજરાતી સાહિત્યને મળી નથી। મીરાનો જન્મ આશરે 15મી સદીના ઉત્તરાર્ધમાં કે 16મી સદીના પૂર્વાર્ધમાં મેડતાના કુડકી ગામમાં રાઠોડ પરિવારમાં થયેલો હોવાનું માનવામાં આવે છે। પિતાનું નામ રત્નસિંહ। નાની વયે જ મીરાની માતાનું અવસાન થાય છે અને એને કારણે મીરા એના દાદા રાવ દુદાજી પાસે ઉછરીને મોટી થાય છે। મીરાના લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહજીના પુત્ર ભોજરાજ સાથે થયેલા। મેવાડના રાજરાણી બનેલા મીરાનું મન કોઈ રીતે રાજમહેલના વૈભવમાં લાગતું નથી। સંજોગોવશાત પતિ ભોજરાજનું મૃત્યુ થાય છે। પતિના મૃત્યુ બાદ તેના દિયર રાણા વિક્રમ એ મીરાને બહુ જ હેરાન કરે છે, મીરાની બહુ જ કનડગત કરી હોવાનું જાણવામાં આવે છે, એવું માનવામાં આવે છે। ત્યાં સુધી કે મીરાને મારી નાખવાના, મીરાના જે આ ભક્તના એક દીદાર હતા ને એને સહન ન કરી શકતો વિક્રમ એને મારી નાખવા સુધી પહોંચ્યો હતો એવું પણ કહેવાય છે। પરંતુ એ પ્રયત્નોમાં રાણા સફળ થયો નહીં, કોઈ પણ રીતે જાણે ઈશ્વર કૃપાએ મીરા બચી જાય છે। છેવટે તેઓ મેવાડનો ત્યાગ કરી અને મેડતા અને ત્યાંથી વૃંદાવન અને ત્યાંથી દ્વારિકા ચાલ્યા ગયા હોવાનું માનવામાં આવે છે। દ્વારિકાના મંદિરમાં જે કૃષ્ણની મૂર્તિ હતી એ મૂર્તિમાં મીરા સમાઈ જાય છે એવું પણ માનવામાં આવે છે। આ કિંવદંતીને
ઘણા વિદ્વાનો પોત પોતાની રીતે આ ઘટનાને મૂલવે છે, પણ મીરાના અંતિમ દિવસો આ દ્વારિકાની અંદર એમણે વિતાવ્યા છે અને ત્યાં જ એમનું દેહાવસાન થયું છે એવું માનવામાં આવે છે. અને એ રીતે મીરા ચમત્કારિક રીતે આવા આપણા મધ્યકાળના જે ભક્ત કવિઓ છે એના જીવન સાથે આવી કોઈ ને કોઈ ચમત્કારિક ઘટનાઓ કિંવદંતીઓમાંથી આપણને મળે છે. તો એ રીતે મીરા પણ કૃષ્ણની અંદર સમાઈ જાય છે, કૃષ્ણ એને પોતાની અંદર સમાવી લે છે એવા પ્રકારની વાત આપણને મળે છે. નરસિંહ અને મીરા એ બે આપણા અખિલ ભારતીય ભક્ત કવિઓ છે. આ બંને ઉત્તમ કવિઓનું નામ સમગ્ર ભારતમાં કાયમ એક સાથે બોલાતું રહ્યું છે, કારણ કે આ બંનેમાં કેટલાક સમાન લક્ષણો આપણને જોવા મળે છે. કયા લક્ષણો છે બેમાં સમાન? તો કે બંને ઉચ્ચ ખાનદાન કુળમાં જન્મેલા છે, બંને પ્રેમ લક્ષણા ભક્તિનું ગાન કરે છે. ગોપી જીવે જન્મેલા આ બંને કૃષ્ણ ભક્તો પોત પોતાના મિજાજમાં જીવનારા અને મરનારા પણ હોય, આ બંનેમાંથી કોઈએ સમાજને મચક આપી નથી. સમાજે એમની કઠોર કસોટીઓ કરી હોવા છતાં એ સમાજની સામે કદીએ ઝૂક્યા નથી. અડગતાપૂર્વક પોતાના ઈષ્ટદેવની ભક્તિને વળગી રહીને ભક્તની ખુમારીથી પોતાનું જીવન જીવી ગયેલા આ બંને ભક્ત કવિઓ છે. બંનેને સંસાર ખારો લાગ્યો છે, બંનેના જીવનમાં જીવનસાથીનું અકાળે અવસાન થાય છે અને એ પરિસ્થિતિમાં એક શ્રી હરિનું શરણું લે છે તો બીજા ગિરધરલાલનું. સાંસારિક કે સામાજિક દ્રષ્ટિએ વિભિન્ન કુળમાં જન્મેલા આ કવિયુગમાં ભાગવતની ભક્તિના સમાન કુળમાં એ રીતે જાણે કે સાથે આવીને વસ્યા છે. મીરાના પદો જાણે કૃષ્ણની વાંસળીમાંથી પ્રગટતા મધુરા સુરો છે. એ પદો રાજસ્થાની, ગુજરાતી અને વ્રજ એમ ત્રણ ભાષામાં આપણને મળે છે. એની કવિતામાં સ્ત્રી સહજ કોમળતા હોવા સાથે એક ભક્તની દ્રઢ ખુમારી પણ જોવા મળે છે. કલાપી એટલે જ એની આ ખુમારીથી જ નરસિંહ અને મીરા આ બે એવા ખુમારીવાળા ભક્તો છે અને પોતાની ભક્તિથી સમાજની સામે નહીં નમેલા એટલે એમાં એનો કોઈ અભિમાન નથી, પણ ઈશ્વરને સમર્પિત એવા નમ્ર ભક્તો છે કે એણે સમાજને અને સમાજે એમના પર જે ત્રાસ ગુજારેલો એ ત્રાસને એમણે નજરઅંદાજ કર્યો છે એમણે. એટલે એને ઉવેખીને કોઈ બીજા નકારાત્મક કૃત્યો નથી કર્યા, એ રીતે સમાજથી વિરોધી જીવો નથી, સમાજથી અલગ રહીને એ રીતે નથી જીવ્યા, પણ એક ભક્તની ખુમારીથી પોતાના રસ્તે ભક્તિના માર્ગે ચાલ્યા છે અને એટલે જ આવી એની દ્રઢ ખુમારી બંને કવિઓની જોઈને જ કદાચ કલાપીને એવું કહેવાનું સૂચ્યું છે. એ પણ અમર પંક્તિઓ છે ગુજરાતી સાહિત્યની. હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા શુરા, હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા શુરા. ખરા ઇલમી હતા, એમના પ્રેમ લક્ષણા ભક્તિનો જે જાદુ આપણા સમાજ ઉપર ફરી વળ્યો છે ને એ દ્રષ્ટિએ એ ઇલમી છે, એ જાદુગર છે, જાણે કે કોઈ આવો જાદુ જાણતા હતા ઈશ્વરને પ્રસન્ન કરવાનો. અને ખરા શુરવીર હતા, હરિનો માર્ગ નહીં કાયરનો, હરિનો માર્ગ છે સુરાનો, સોરી હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. એટલે આવી શુરવીરતા પણ આ બંને ભક્ત કવિઓમાં હતી અને એટલા માટે હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા શુરા એ આજે પણ આપણને સ્પર્શી જતી આ બંનેના સંદર્ભે એ કલાપીની પંક્તિઓ છે. ભક્તિની આ ખુમારીથી જ કદાચ આ બંને કવિઓ આપણી કવિતામાં અમર સ્થાનના અધિકારી બન્યા છે. મીરાની સુકુમારતા એક ફૂલ જેવી છે અને મીરાની કવિતા મીરાના હૃદય જેવી સુકુમાર છે, કોમળ છે. મીરાની ભક્તિમાં અવિચળ અને દ્રઢ ખુમારીના જે દર્શન થાય છે ત્યારે એમની આવી ભક્તિવીરતાથી એમ પણ કહી શકાય
કે આપણા નજીકના ભૂતકાળમાં, સાંભળજો મિત્રો, આપણા નજીકના ભૂતકાળમાં સ્ત્રી સશક્તિકરણનું સૌથી પહેલું જીવતું જાગતું દ્રષ્ટાંત હોય તો તે છે મીરા. કેમ કે સંસારની વ્યવહારનિષ્ઠ જગતની નીતિ રીતિના વિરોધે કૃષ્ણને એકનિષ્ઠ પ્રેમ કરતા કરતા એમણે ઘણા કષ્ટો સહન કર્યા છે. મેવાડ કે મેડતાની રાજઘરાનાની સમૃદ્ધિનો, એના વૈભવનો ત્યાગ કરી શ્રી કૃષ્ણને જ પોતાની મોટી મીરાત માની ચાલી નીકળવું એ જમાનામાં એક સ્ત્રી માટે બહુ મોટો પડકાર હતો. અને એ પડકારને ઝીલી લઈને મીરાએ જે પોતાના હૃદયમાં કૃષ્ણ પ્રેમનું ભાથું લઈને ચાલી નીકળી છે એ કોઈ નાની સૂની ઘટના નથી. જાણે ગોકુળની કોઈ મેળતા મેવાડમાં ભૂલી પડેલી ગોપી હોય અને એને પોતાના મૂળ સ્થાનની જાણકારી થઈ ગઈ હોય એમ એ પોતાની આ પોતાનો રાજમહેલ, પોતાની રાજ સમૃદ્ધિ છોડીને એ જાણે એ મૂળ સ્થાન તરફ જવા માટે ચાલી નીકળે છે. ત્યારે એના હાથમાં કોઈની પણ પરવા કર્યા વગર એ હાથમાં એક તારો લઈ અને પોતાની મૂળ જે આ જ્યાંથી આવી છે પોતે એ જગ્યાની શોધ માટે જાણે કે એ ચાલી નીકળે છે. કૃષ્ણનું ચરણ, કૃષ્ણનું શરણ એ રીતે એ સમગ્ર સમૃદ્ધિનો ત્યાગ કરીને એ શરણે જવા ચાલી નીકળે છે. મીરાના કૃષ્ણ વિરહના પદો ખૂબ જ મર્મવેધક છે. ભક્તિ શૃંગારના પદો આપનાર મીરાની કવિતામાં સ્ત્રી સહજ કોમળતા સાથે સંયમનો પણ અનુભવ થાય છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એવું કહેનારી મીરાનું સાચુકલાપણું, એનું નિર્ભીકપણું કવિયત્રી તરીકે તેને પ્રભાવક સ્થાનનું અધિકારી બનાવે છે. મીરાની શક્તિ તેની કૃષ્ણ ભક્તિમાં અને તેની કૃષ્ણ ભક્તિ તેના પદોની સરળ સહજ અભિવ્યક્તિમાં પ્રગટતી જોઈ શકાય છે. મીરાના પદોની સરળતા, મધુરતા અને ઉર્મિમયતાને કારણે જ આજ સુધી એ પદો લોકોના કંઠમાં જળવાઈ રહ્યા છે અને સંગીત રસિકોના કંઠે પણ એ આજ સુધી સતત ગવાતા રહ્યા છે. એ જ પદ કવિ કવિયત્રીની આ સિદ્ધિ છે. આ સિદ્ધહસ્ત કવિયત્રી મીરાના આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જે 5 કાવ્યો છે એનું ક્રમશઃ આપણે અભ્યાસ આસ્વાદ હવે પછીથી કરીશું. અત્યારે મારી વાતને અહીંયા વિરામ આપું. આવી મીરા સ્ત્રી સશક્તિકરણનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત, કેમ કે ભક્તિ પણ સમાજની વિરોધે રહીને કરવી એ જમાનાની અંદર એક સ્ત્રી માટે, મેં અગાઉ કહ્યું એમ, જરાય સહજ સરળ વાત નહોતી. એટલે 21મી સદીમાં જ્યારે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોઈએ ને ત્યારે મીરાને જો આપણે આપણી દ્રષ્ટિમાં રાખીએ તો મીરાએ કેવું નિર્ભીકપણું એના જીવનમાં દર્શાવ્યું છે. કોઈ પણ સ્ત્રીએ જ્યારે પોતાને એમ લાગે કે આ પોતાને માટે યોગ્ય માર્ગ છે ત્યારે મીરાની જેમ આવું નિર્ભીકપણું દાખવવું પડે. તો હવે પછીથી આપણે મીરાના પદોનો અભ્યાસ આસ્વાદ કરીશું. આજે વિરામ લઈએ. આભાર.